હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સેવા ક્લાસની મય વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે જે આ રીતે આપણે ખાના આવે છે અને અહીંયા આગળ આપણે ઉપર કડી આવે છે આપણે દરેક વસ્તુ આપણે આ રીતે અંદર મૂકી શકાય છે મોબાઈલ છે ચશ્મા છે પેન છે કે ગમે તે તમારા કાગળ હોય તે પણ તમે આ રીતે મૂકી શકો છો દરેક વસ્તુ તમે મૂકી શકો છો હવે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર જોવા મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવો છે તે મળી જશે હવે એની લંબાઈ જોઈ લઈએ અઢાર લંબાઈ રાખવાની ને પહોળાઈ આપણે સાત રાખવાની છે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું ને ડબલ રાખવાનું છે ને વચ્ચે આપણે આ કેનવાસ મૂક્યું છે કેનવાસ ના મૂકવું હોય તમારે તો તમે કોઈ પણ પાતળું કાગળ મૂકી શકો છો ને ત્યાર પછી આપણે આ રીતે વચ્ચે મૂકીને સિલાઈ મારી દેવાની છે ચારે કોરા એટલે આ રીતે તમારે અંદર કેનવાસ કમ્પ્લીટ ફિટ થઈ જાય આ રીતે કાગળ બી તમે મૂકી શકો છો આ રીતે તમારે મૂકીને સીધું ક કમ્પ્લીટ સરખું કરી દેવાનું છે ત્યાર પછી આપણે ત્રણ ટુકડા કટિંગ કરવાના છે એ બી ડબલ રાખવાના છે એની મેં બી આપણે અહીં આગળ છ લંબાઈ લેવાની છે ને પહોળાઈ તો તમે સાત તો છે તો તમે સાતની ઉપર થોડુંક વધારે રાખીને લેવાનું છે ને એની મેં બી આપણે આ રીતે વચ્ચે કેનવાસ મૂકીને કાં તો કાગળ મૂકીને આપણે આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું છે એક જ સાઈડ આપણે ઉપરની સાઈડ જ આપણે જે જગ્યા ઉપર આપણે ડિઝાઇન બનાવવાની છે કાપડની એ જ જગ્યા ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે તૈણે તૈણ આપણે આ રીતે લઈ લેવાના છે છ ઇંચ રાખવાની છે દરેકની લંબાઈ છ છ ઇંચ રાખવાની છે આપણા તૈણે તૈણ આ રીતે બનાવી દેવાના છે હવે એને એના કોન્ટ્રાસ્ટમાં કાં તો ગમે તે મારી જોડે વેસ્ટ કાપડ પડી હોય તે લઈ લેવાનું ત્રણ ઇંચનું આપણે કટિંગ કરી લેવાનું છે પટ્ટો ને ત્યાર પછી આપણે અહીં આગળ નીચે પટ્ટો રાખવાનો છે ને ઉપર આપણે આ રીતે જે જોઈન્ટ માર્યા કાપડ તેને અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે આપણે તૈણે તૈણમાં આ રીતે આપણે મશીન મારી દઈએ હવે આપણે અહીંથી કાઢી લેવાનું છે આપણે કટિંગ કરી દઈએ હવે આપણે એને આ રીતે અહીં આગળ ડોળવાનું છે જોઈ લો કમ્પ્લીટ તમને પરફેક્ટ બતાવું આ રીતે તમારે વાળીને આ રીતે આગળ મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારવાનું છે અહીં બીજામાં પણ તમને બતાવી દઉં આ રીતે તમારે જોઈ લો ડબલ કરીને આ રીતે અહીં આગળ અહીંયા આગળ ઉપર ડોળવાનું છે એની ઉપર લા ડોળવાનું છે આપણે તણે તેણે રીતે કમ્પ્લીટ કરી દેવાના આપણે આ તૈણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ત્યાર પછી આપણે આ રીતે અહીંયા આગળ મૂકીને જોઈ લેવાનું છે જોઈ લો તમને બતાવું એકને એક ઉપર આ રીતે અંદરની સાઈડ ફસાવવાનું છે આ રીતે અહીં આગળ નીચેનું પહેલાં આ રીતે રાખીને પછી મૂક કરવાનું છે પહેલાં આપણે ઉપરથી લગાવતું આવવાનું છે આપણે અહીં આગળ તાઇણકોરા મશીન મારી છે જે જગ્યા ઉપર આપણે કાપડની કાપડથી પાઇપિંગ કરી કાપડ ડોળવાયું એ આપણે ઉપરની સાઈડ મશીન મારવાનું નથી ને આજુબાજુ વધે આપણે કટિંગ કરી દઈએ આ રીતે આપણે કટિંગ કરી દેવાનું એટલે કમ્પ્લેટ લાગી જાય હવે બીજું એનામાં આપણે લગાવી દેવાનું છે આ રીતે જોઈ લેવાનું થોડું આગું પાછું હોય કમ્પ્લેટ ગોઠવી દેવાનું ને ત્યાર પછી આપણે આગળ તાઈણકોરા મશીન મારી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે શિવાન ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ હવે આપણે વધારાનું બધું કટિંગ કરી દઈએ આ રીતે કટિંગ કરી દેવાનું એટલે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જશે ત્રીજું આપણે અહીં આગળ નીચેને ધારે ધારતું માપ ટુ માપ મૂકી દેવાનું છે ને એને પણ આપણે આ રીતે તાંણ સાઈડ મશીન મારી દેવાનું છે એટલે તમારે ખાના કમ્પ્લીટ તૈયાર થઈ જાય આ રીતે તમારે મારીને આપણે વધારાનું બધું કટિંગ કરી દઈએ એટલે પરફેક્ટ તમારે ખાના બની જાય અહીંયા આગળ એક બે ને તૈણ આ આપણે રેડી થઈ ગયા આપણે અહીંથી આ રીતે ડબલ વાર દેવાનું છે ને જે ઉપર આપણે ખૂણો ક્રોસ પાડવાનો છે તે બી તમને બતાવી દઉં અહીંયા આગળ તૈણનું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી અહીંથી આ રીતે ક્રોસ આપવાનું છે તો તમને માર્કિંગ કરીને બતાવું આ રીતે તમારે અહીંથી ઉપરના સાઈડથી ખૂણામાંથી આ રીતે ક્રોસ કટિંગ કરી દેવાનું એટલે આ તમારે ઉપર કમ્પ્લીટ ક્રોસ તૈયાર થઈ જાય ને તેને પણ આપણે જે પેલો પટ્ટો કટિંગ કરેલો હોય કોન્ટ્રાસ્ટમાં વધેલા કાપડમાંથી એ જ આપણે અહીંયા આગળ લઈ લેવાનો છે નીચેની સાઈડથી મૂકવાનો અને ત્યાર પછી આપણે આ રીતે ડોળવાનો છે જોઈ લો ને તમારે દરેક જે બી આપણે ડોળવાઈએ બધા એક જ સરખા માપનો રાખવાનો છે એક ઇંચનો રાખો તો દરેકમાં એક એક ઇંચ રાખવાનું ને અડધા ઇંચનું રાખો તો તમારે અડધા અડધા ઇંચનું આ રીતે રાખવાનું એવું નથી કે તમારે એક ઇંચનું રખાય તમારે એનાથી નાનું પણ રાખવું હોય તો નાનું પણ રખાય છે હવે આપણે આ રીતે અહીંથી વાળી દેવાનું એટલે કવર કરવા માટે જોઈ લો બતાવી દો આ રીતે તમારે વાળીને અહીં આગળ કવર કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ સિલાઈમાં દેવાની છે ઉપર આપણે ખૂણામાં જ કવર કર્યું છે નીચે અહીં આગળ કવર કર્યું નથી આ રીતે કમ્પ્લીટ ઉપરનો વી શેપ તૈયાર થઈ ગયો હવે આપણે નીચેની સાઈડ લગાવીએ સીધામાં અહીં આગળ આપણે નીચેની સાઈડ મૂકવાનું ને ત્યાર પછી આપણે અહીંથી ચાંપનું મશીનમાં દેવાનું ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા સગા સંબંધી કાતો કોઈ મિત્ર સીવણ ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ રીતના શીખવા મળે જોઈ લો આ રીતે તમારે અહીંયા આગળ ખૂણાની મય વાળીને અહીંયા આગળ તમારે મશીન આગળ પાછું કમ્પ્લીટ કરીને આ પછી અહીંયા આગળ ઉપર ધારીનું મશીન મારી દેવાનું છે તમારે કમ્પ્લીટ બેસી જાય આ રીતે દરેકમાં એક જ સરખું માપ રાખવાનું છે તો જ એનો ગેટઅપ ને લુક સરસ આવશે ને તમને દેખાવમાં પણ લગાવ્યું હોય તો પણ સરસ દેખાય હવે એ અમે બીજી સાઈડ સામેની સાઈડ બીજી સાઈડ બી આ રીતે વાળી દેવાનું છે વધારાનું કટિંગ કરી નહીંથી આપણે આ રીતે કમ્પ્લીટ ખૂણો મેળવવાનો છે આ રીતે જોઈ લો આગળ કમ્પ્લીટ ખૂણો મેળવી દેવાનો અહીંથી તમારે આ રીતે બહાર કાઢવું હોય તોય કાઢી લેવાનું એટલે એ ખૂણો કમ્પ્લીટ પેક થઈ જાય આ રીતે તમારે થઈ જાય હવે આપણે નીચેની સાઈડ લગાવવાનું રહ્યું ખાલી નીચેની સાઈડ બેવ સાઈડ તમારે થોડું થોડું કાપડ વધારે રાખવાનું વારવાનું છે એટલા માટે આ રીતે તમારે બેવ સાઈડ કાપડ વધારે રાખવાનું નહીંથી આ રીતે તમારે વારીને ડોળવાઈ દેવાનું છે એક જ સરખું બધામાં માપ રાખજો અડધા ઇંચ તો અડધા ને એક ઇંચ તો એક ઇંચ આ રીતે પછી તમારે એનો લૂક જ સરસ દેખાય તમે લગાવ્યું હોય તો પણ સરસ લાગે આ રીતે તમારે ઉપરની સાઈડ ડોળવાઈ દેવાનું છે નહીંથી આપણે આ રીતે અંદર કાપડ નાખી દેવાનું નહીંથી આપણું મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ બની ગયું હવે આપણે ઉપરનું જે ખીટી ઉપર લટકાવવા માટે જોઈએ કાપડ એ રીતે આ રીતે ચાર બેવડી કરીને અહીં આગળ ધારી ઉપર મશીન મારી દેવાની એટલે કાચી કિનારી રહે નહીં આ રીતે તમારે કમ્પ્લીટ પટ્ટી બનાવી દેવાની નહીંથી આ રીતે ડબલ કરી દેવાની જોઈ લો તમને બીજી વાર બતાવું વાર્તા આ રીતે અહીં આગળ મૂકી દેવાની છે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે તમારે કડીને મશીન મારી દેવાનું છે આ જે ખૂણો પડતો હોય તેને આ રીતે મશીનમાં દે એટલે એ ખૂણો ફિટ થઈ જાય આ રીતે તમારે કમ્પ્લીટ કડી લાગી ગઈ આપણા દરેક વસ્તુ આ રીતે મૂકીને તમારે ટીંગણા હોય તો લગાવી દેવાનું છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ